नमस्ते बाळ मित्रों, सप्तर्षि संकुल में आप सबनो हार्दिक स्वागत छे। आज आप सीनियर के जी में गणित विषय शीखवाना छे। बधाए गणित चोपड़ी लईने बेसवानो छे, पेन्सिल रबर पर लईने बेसवानो छे। चलो आपणे क्यां सुधी गणित में शीखा छे, कया पेज नंबर सुधी आव्या छे आपणे जुओ। 45 नंबर नो पेज थई गयुं छे। आजे आपणे 46 नंबर नो पेज काढवानो छे। बधाए कया नंबर नो पेज काढवानो छे? 46 नंबर नो। एमां आपणे शुं करवानुं छे? पुनरावर्तन, એટલે કે જે શીખી ગયા છે એ ફરી આપણે શીખવાનું છે। અંક 51 થી 60 બોલો અને લખો। પાછળ એકળ 51 થી 60 સુધી આપણે બોલવાનું છે અને લખવાનું છે સરસ અક્ષરે। તો ચલો બધાએ સરસ અક્ષરે લખવાનું છે અને જોડે બોલતું જવાનું છે। चलो पाचड़ एकड़ 51 लखेलू छे, पछी केटला आवे? पाचड़ बगर 52। जुओ आ भूरी लाइन छे अने आ नीचेनी भूरी लाइन छे, त्यां आपणे अडाडीने लखवानो छे। चलो पाचड़ बगर 52, पछी पाचड़ तगर 53 लिखो। चलो पाचर तगर 53, पछी पाचर चोगर 54 लिखो। बधाए 54। चलो पछी 2 पाचड़ा 55, 2 पाचड़ा 55 લખો। ચલો 55, પછી 56, પાછળ 56, 56 લખાઈ ગયા। ચલો પછી 57, 57, 57, 57 લખો બધાએ। चलो 57, पछी 58, 58, 58, 58 58, 58, 58 लिखू बधाए। चलो पछी 59, 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
છગડે ને મીંડે 60 લખેલા જ છે, એટલે આપણે એ 60 લખવાના નથી. ચાલો પહેલી લાઈન લખાઈ ગઈ, હવે બીજી લાઈન. પાછળ એકડ 51 લખેલા જ છે, 51 પછી પાછળ બગડ 52 લખવાના છે રેખા. ચાલો પછી 52 પછી 53, પાછળ 53 રેખા. ચાલો પછી 54, પાછળ 54 લખાઈ ગયું બધાને. ચાલો 54 પછી 2 5 55, 2 5 55 લખાઈ ગયા. ચાલો પછી 56, 5 6 56. જુઓ કેવી રીતે લખવાનું છે, સરસ અક્ષર લખવાનું છે, અને આ બે ભૂરી લાઈન છે એને અડાડીને લખવાનું છે. ચાલો 56 પછી 5 7 57, 5 7 57 લખાઈ ગયા. ચાલો 58, 5 8 58 લખા. 58
ચલો પછી પાછળ નવ ઓગણસાઠ રેખા અને છગડે ને મીંડે સાઠ લખેલા જ છે, આપણે લખવાનો નથી. ચલો બે લાઈન લખાઈ ગઈ, હવે ત્રીજી લાઈન. પાછળ એકડ એકાવન લખેલા જ છે, પછી લખો પાછળ બગડ બાવન. બોલતા જજો. પાછળ ત્રગડ ત્રેપન, પાછળ ચોગડ ચોપન, બે પાછળા પંચાવન. પંચાવન પછી પાછળ છગડ છપ્પન લખો. ચલો પછી છપ્પન પછી સત્તાવન, પાછળ સાતળ સત્તાવન. ચલો સત્તાવન પછી અઠાવન, પાછળ આઠળ અઠાવન લખો. અઠાવન. ચલો પછી પાછળ નવ ઓગણસાઠ લખો અને છગડે ને મીંડે સાઠ લખેલું જ છે, આપણે લખવાનો નથી. ચલો એકાવનથી સાઠ એકડા આપણે ત્રણ વાર લખ્યા, હવે શું કરવાનું છે જુઓ. આગળની સંખ્યા લખો. આગળની સંખ્યા લખવાની છે એટલે ત્રણ પહેલાં કઈ સંખ્યા આવે એ લખવાનું છે, પાંચ પહેલાં કઈ સંખ્યા આવે એ લખવાનું છે. ચલો આ ત્રણ આપેલા છે તો ત્રણની આગળ કઈ સંખ્યા આવે બોલો. ત્રણ પહેલાં બગડે બે આવે, તો અહીંયા આપણે બગડે બે લખવાનો છે. લખો ત્રગડે ત્રણની આગળ બે લખવાના છે. ચલો આ કેટલા છે, પાંચડે પાંચ, પાંચ પહેલાં કઈ સંખ્યા આવે. ચોગડે ચાર, લખો ચોગડે ચાર. ચલો પછી બગડે બે છે, બગડે બે પહેલાં કઈ સંખ્યા આવે. એકડ એક, તો લખો એકડ એક લખો. ચલો પછી નવ, નવની આગળ કઈ સંખ્યા આવે. આઠડે આઠ, તો લખો આઠડે આઠ લખું બધા એ. ચલો પછી આ કેટલા છે, વીસ, વીસ પહેલાં કઈ સંખ્યા આવે. ઓગણીસ, ઓગણીસ કેમ લખાય, એક નવ ઓગણીસ લખું. ચલો પછી આ કેટલા છે, સત્તર, સત્તરની આગળ કઈ સંખ્યા આવે. સોળ, એકડ છગડ સોળ લખું. ચલો પછી આ છે તેર, તેરની આગળ કઈ સંખ્યા આવે. એકડ બગડ બાર લખું બધા એ. તેર પહેલાં બાર લખવાના છે. ચલો આ કેટલા છે, પંદર, પંદર પહેલાં કેટલા આવે. ચૌદ, પંદરની આગળ ચૌદ આવે. ચલો પછી છેલ્લે ચોગડે ચાર છે, ચોગડે ચારની આગળ કઈ સંખ્યા આવે. ત્રગડે ત્રણ લખો, ત્રગડે ત્રણ લખાઈ ગયું બધાયને. ચલો હવે પેજ નંબર 47 કાઢવાનું છે. ચોગડ સાતળ 47 પેજ કાઢ્યું બધાએ. ચલો એમાં શું કરવાનું છે, આપણે પુનરાવર્તન. અંક એકથી સાઠ બોલો અને લખો. એકથી સાઠ એકડા આપણે લખવાના છે અને બોલવાના છે, તો ટીચરની હારે હારે લખતા જવાનું છે અને બોલતું જવાનું છે. સરસ અક્ષર લખવાનું છે બધાએ.
અને બોલવાનું પણ છે. ચલો આ એકડ એક લખેલો છે, એકડ એક પછી બગડે બે. જુઓ આ ભૂરી લાઇનથી ભૂરી લાઇન સુધી લઈ જવાનું છે. ચલો બગડે બે પછી ત્રગડે ત્રણ, પછી ચોગડે ચાર, ચોગડે ચાર પછી પાછળે પાંચ લખો. ચલો પછી છગડે છ, છગડે છ લખો. ચલો છગડે છ પછી સાતડે સાત, પછી આઠડે આઠ લખો. આઠડે આઠ પછી નવડે નવ, અને એકડે મીડે દસ લખેલા જ છે, આપણે લખવાનું નથી. ચલો એકડાની લાઈન લખાઈ ગઈ, હવે બંને એકડા અગિયારની લાઈન લખવાની છે. બંને એકડા અગિયાર, એકડ બગડ બાર. લખતા જજો, બોલતા જજો. એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ. ચાલો પછી સોળ પછી એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, અઢાર પછી એકડ નવડ ઓગણીસ, અને બગડે ને મીંડે વીસ લખેલા જ છે, આપણે લખવાનો નથી. ચલો બંને એકડા અગિયારની લાઈન લખાઈ ગઈ, હવે બગડ એકડ એકવીસની લાઈન. એકવીસ લખેલા જ છે, એકવીસ પછી બે બગડા બાવીસ લખો, પછી બગડ તગડ ત્રેવીસ, ત્રેવીસ પછી બગડ ચોગડ ચોવીસ, પછી બગડ પાછળ પચીસ, પચીસ પછી બગડ છગડ છવ્વીસ લખો. ચાલો છવ્વીસ પછી બગડ સાતડ સત્તાવીસ, બગડ આઠડ અઠાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, અને ત્રગડે ને મીંડે ત્રીસ લખેલા જ છે, આપણે લખવાના નથી. ચલો બગડાની લાઈન લખાઈ ગઈ, હવે તગડ એકડ એકત્રીસની લાઈન. એકત્રીસ લખેલા જ છે, પછી લખો તગડ બગડ બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડ ચોગડ ચોત્રીસ. લખતા જજો, બોલતા જજો. તગડ પાછળ પાંત્રીસ, ત્રગડ છગડ છત્રીસ લખું છત્રીસ. ચલો પછી ત્રગડ સાતડ સાડત્રીસ, ત્રગડ આઠડ આડત્રીસ, ત્રગડ નવડ ઓગણચાલીસ, અને ચોગડે ને મીંડે ચાલીસ લખેલા જ છે, આપણે લખવાના નથી. ચલો હવે ચોગડાની લાઈન. ચોગડ એકડ એકતાલીસ લખેલા જ છે, પછી લખો ચોગડ બગડ બેતાલીસ, પછી ચોગડ ત્રગડ તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડ પાછળ પિસ્તાળીસ. સરસ લખવાનું છે અને બોલવાનું પણ છે. ચોગડ છગડ છેતાલીસ, ચોગડ સાતડ સુડતાળીસ, ચોગડ આઠડ અડતાલીસ,
ચોગણવડ 49 પાછળ એને મીંડે 50 લખેલા છે, આપણે લખવાના નથી. ચલો પાછળ 151ની લાઈન, પાછળ 151, પાછળ 52, પાછળ 53, પાછળ 54, 2 પાછળ 55, લખ્યું 55. ચાલો 5 6 56, 5 7 57, 5 8 58, 58 પછી 5 9 69, અને 6 60 લખેલા છે, આપણે લખવાના નથી. તો આજે આપણે અહીંયા સુધી શીખીશું. બધાને આવજો. ગયા છે ગણિતમાં પેજ નંબર 47 સુધી શીખી ગયા છે, તો આજે આપણે 48 નંબરનું પેજ જોવાના છે. 48 નંબરનું પેજ કાઢો. કહ્યું, ચાલો એમાં શું કરવાનું છે? પુનરાવર્તન. નાની સંખ્યા ફરતે ગોળ કરો. નાની સંખ્યા ફરતે ગોળ કરવાનું છે. જુઓ આ 1 અને 4, તો એમાં નાની સંખ્યા કઈ છે? 1, તો એના ઉપર રાઉન્ડ કર્યું છે. ચાલો નીચે 7 અને 12, તો નાની સંખ્યા કઈ કહેવાય? 7, તો 7 ઉપર ગોળ કરો. કર્યું બધાએ? ચાલો હવે નીચે 1 અને 2, એમાં કઈ સંખ્યા નાની કહેવાય? 1, તો 1 ઉપર ગોળ કરો. કર્યું બધાએ? ચાલો નીચે 20 અને 5, તો 20 એ મોટી સંખ્યા છે અને 5 નાની સંખ્યા છે, તો આપણે 5 ઉપર ગોળ કરવાનું છે. એટલે ગોળ કરો. કર્યું બધાએ? ચાલો હવે નીચે 4 અને 1, તો 4 મોટી સંખ્યા છે અને 1 નાની સંખ્યા છે, તો 1 ઉપર ગોળ કરો. કર્યું. ચાલો ઉપર 6 અને 2, તો એમાં કઈ સંખ્યા નાની કહેવાય? 2, તો 2 ઉપર ગોળ કરો. કર્યું બધાએ? ચાલો નીચે 16 અને 4, તો એમાં કઈ સંખ્યા નાની? 4. ચાલો 4 ઉપર ગોળ કરો. કર્યું. ચાલો નીચે 7 અને 9, તો એમાં 7 એ નાની સંખ્યા છે, તો 7 ઉપર ગોળ કરો. કર્યું. ચાલો નીચે 19 અને 10, તો 19 મોટી સંખ્યા છે અને 10 નાની સંખ્યા છે, તો 10 ઉપર આપણે ગોળ કરવાનો છે. ચાલો 10 ઉપર કરો. થઈ ગયું. ચાલો નીચે 8 અને 20, તો એમાં 8 નાની સંખ્યા છે, તો 8 ઉપર આપણે ગોળ કરવાનું છે. ચાલો કર્યું. ચાલો હવે નીચે શું કરવાનું છે? અંકને ક્રમમાં ગોઠવો. હવે અહીંયા અંકો આપેલા છે, આડા અવડા આપેલા છે, આપણે સીધા ગોઠવવાના છે. 1 પછી કેટલા આવે એ લખવાના. તો 1 પછી અહીંયા 4 છે, એ ખોટો છે, ક્રમમાં નથી અંકો, તો આપણે નીચે ક્રમમાં ગોઠવવાના છે. ચાલો 1 પછી કેટલા આવે? 2. તો 2 ક્યાં છે? કયા નંબર ઉપર છે?
एक बे त्रण चार पाँच ने छ नंबर पर बे लखेला छे। आपणे अहींया बे लखवाना छे, एक पछी बे लखवाना छे। चलो लखवा, चलो बे पछी केटला आवे? त्रण। तो छेल्ले थी बीजा नंबरे आपेला छे त्रण, ए लखवाना छे आपणे त्रगड़े त्रण। चलो त्रण पछी केटला आवे? चार। तो बे नंबर ऊपर चार लखेला छे, आपणे त्रण पछी चार लखवाना छे। लिखा, चार पछी केटला आवे? पांच। तो पांच ने नीचे पांच लखवाना छे। लिखा, चलो पछी पांच पछी केटला आवे? छ। तो छेल्ले छ लखेला छे, आपणे पांच पछी छ लखवाना छे। लिखा, चलो छ पछी सात। तो अहीं सात ने नीचे सात लखवाना छे। लिखा बधाए, चलो सात पछी केटला आवे? आठ। तो अहीं त्रण नंबर ऊपर आठ लखेला छे, ए लखवाना है सात पछी आठ। लिखा, आठ पछी केटला आवे? नौ। चार नंबर ऊपर नौ आपेला छे, आपणे अहीं आठ पछी नौ लखवाना छे। लखो नौ। लिखा, एक थी दस एकड़ा आपणे क्रममां गोठव्या। हवे नीचे शुं करवानुं छे? ગણો અને લખો, ગણવાનું છે અને લખવાનું છે। કેટલી કાતર છે જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ ને અઠ્ઠાવીસ। અઠ્ઠાવીસ કેમ લખાય? બગણ આઠળ અઠ્ઠાવીસ। તો અહીંયા ગોળ રાઉન્ડમાં જગ્યા છે ત્યાં લખો અઠ્ઠાવીસ। લખો, ચલો હવે પેજ નંબર ઓગણપચાસ કાઢો, બાજુનું પેજ ચોગણ નવળ ઓગણપચાસ। એમાં શું કરવાનું છે આપણે? એમાં પણ નાની સંખ્યા ફરતે ગોળ કરવાનું છે। તો ત્રણ અને પાંચ, એમાં ત્રણ નાની છે તો ત્રણ ઉપર રાઉન્ડ કર્યું છે। ચલો નીચે નવ અને છ, તો નાની સંખ્યા કઈ કહેવાય? છ। તો છ ઉપર ગોળ કરો। ચલો નીચે અગિયાર અને ચાર, તો એમાં નાની સંખ્યા કઈ કહેવાય? ચાર। તો ચાર ઉપર રાઉન્ડ કરો। કર્યો, ચલો નીચે પાંચ અને ત્રણ, તો એમાં નાની સંખ્યા કઈ છે? ત્રણ। તો ત્રણ ઉપર રાઉન્ડ કરો। ત્રણ એ નાની સંખ્યા કહેવાય। અગિયાર અને સત્તર, તો એમાં નાની સંખ્યા કઈ છે? અગિયાર। તો આપણે અગિયાર ઉપર રાઉન્ડ કરવાનું છે। અગિયાર ઉપર રાઉન્ડ કરો। કર્યું બધાએ? ચલો હવે ઉપર સાત અને બે, તો એમાં નાની સંખ્યા કઈ છે? બે। તો બે ઉપર રાઉન્ડ કરો। કર્યું, ચલો નીચે ચાર અને છ, તો એમાં નાની સંખ્યા કઈ કહેવાય? ચાર। તો ચાર ઉપર રાઉન્ડ કરો। કર્યું, ચલો નીચે આઠ અને પાંચ, તો એમાં નાની સંખ્યા કઈ છે? પાંચ। તો પાંચ ઉપર રાઉન્ડ કરો। કર્યું, ચલો નીચે તેર અને ત્રણ, તો એમાં નાની સંખ્યા કઈ છે? ચલો બોલો, ત્રણ। તો ત્રણ ઉપર રાઉન્ડ કરો। કર્યું, ચલો નીચે પંદર અને બે, તો એમાં નાની સંખ્યા કઈ કહેવાય? બે। તો બે ઉપર રાઉન્ડ કરો। ચલો થઈ ગયું। હવે નીચે શું કરવાનું છે? અંકને ક્રમમાં ગોઠવો। હવે આપણે એકથી દસ બાજુના પેજ ઉપર ક્રમમાં ગોઠવ્યા, એવી રીતે અગિયારથી વીસ એકડા આપણે ક્રમમાં ગોઠવવાના છે। અહીંયા આડા આવડા આપેલા છે અગિયારથી વીસના એકડા,
तो आपणे सीधा गोठवाना छे। चलो बन्ने एकड़ा 11 पछी केटला आवे? एकड़ बगड़ 12। तो कया नंबर उपर छे? 1 2 3 4 5 6 छ नंबर उपर एकड़ बगड़ 12 लखला छे। 11 पछी 12 लखो। चलो 12 पछी 13, छेले थी बीजा क्रम पर लखेला छे 13। एकड़ तगड़ 13 लिखो। चलो 13 पछी केटला आवे? 14। तो बीजा नंबर उपर 14 लखेला छे, लखो एकड़ चौगड़ 14। 14 पछी 15, छेले 15 लखेला छे, एकड़ पाछळ 15 लखो। चलो 15 पछी केटला आवे? 16, एकड़ छगड़ 16। 4 नंबर ઉપર આપેલા છે, એકડ છગડ 16। 16 પછી કેટલા આવે? 17, છેલ્લેથી ત્રીજા ક્રમ પર આપેલા છે। તો એકડ 7 17। ચાલો 17 પછી 18, ચોથા ક્રમ છેલ્લેથી ચોથા ક્રમે 18 લખેલા છે, એ લખવાના છે આપણે અહીંયા। 17 પછી 18 લખવાના છે। ચાલો 18 પછી કેટલા આવે? 19, એ પાંચમા ક્રમમાં આપેલા છે 19। 1 9 19 લખો, અને 20 લખેલા છે, લખવાના નથી। 11 થી 20 એકડા આપણે ક્રમમાં લખ્યા। હવે નીચે શું કરવાનું છે? ગણો અને લખો, ચિત્ર ગણવાના છે અને લખવાના છે। ચલો ગણજો ટીચર ન્યારે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22, 23 24 25 26, કેટલા ચિત્રો છે? 26। 26 કેમ લખાય? બગળ છગળ 26 લખો, ગોળ રાઉન્ડમાં જગ્યા છે ત્યાં લખવાનું છે। ચાલો આપણે આજે અહીંયા સુધી જોઈશું, ફરી કાલે મળશું। બધાને આવજો।